હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં બેટા? બસ તો ચાલો આપણે હવે આપણો ત્રીજો ચેપ્ટર જે ચાલુ હતો, લોપની વિધિ, જેને આપણે સબસ્ટિટ્યુશન મેથડ કહીએ છીએ, એના બહુ જ મોસ્ટ આઈએમપી દાખલા ચાલુ છે. જેટલા મજાના દાખલા છે, આ જ દાખલા જે પરીક્ષામાં પૂછાય છે, 99% બેટા આવા દાખલા પૂછાય, એટલે આ પ્રયત્ન કરજો. હા બેટા, અહીંયા જોઉં તો હું મારા દાખલા પ્રમાણે આજે જે છે મારી જોડે સ્વાધ્યાય 3.6 ક્વેશ્ચન નંબર 1 ત્રીજો લીધો છે. આજે ચોપડીના બંને દાખલા મેં લીધા છે અને 12 દાખલા તમને મોકલ્યા છે, એટલે શાંતિથી ગણજો. 12 છે, ચોપડીના નથી. ચોપડીના બંને હું ગણી કાઢું છું. જુઓ, અહીં બેટા બંનેમાં દેખાય છે નીચે એક્સ છે, પણ અહીંયા નીચે વાય નથી. સારું કહેવાય, એક જ ખાલી એક્સ જ છે. તો આપણે એક જ વસ્તુ ધારવાની, લખવાનું. ધારો કે 1 છેદ x = a. કેમ કે અહીંયા નીચે વાય નથી, તો વાય નથી ધારવાનો, એટલે ખાલી એક્સ જ્યાં નીચે હોય એની જગ્યા ઉપર એ લખો. એટલે 4a + 3y = 14, સમીકરણ નંબર 1. ફરી અહીંયા આવી જાય 3a - 4, અહીંયા તો વાય છે જ, એટલે બરાબર 23, સમીકરણ નંબર 2. લોપની પદ્ધતિ શું છે? એની આગળ 3 છે એટલે અહીંયા 3નો ગુણાકાર, એની આગળ 4 છે એટલે 4નો ગુણાકાર. 3નો ગુણાકાર કર્યું, 4 × 12 = 3 × 9y = 14, 4નો ગુણાકાર કરીએ, 4 × 12 = 16y = 23 × 92. ચિહ્ન બદલી નાખીએ અહીંયા, માઇનસ, અહીં માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, જતું રહ્યો આ તો. પ્લસના 9y, પ્લસના 16y સરખા ચિહ્ન તો સરવાળો, 16 ને 9 કેટલા થઈ ગયા, 25y. મોટું 16 છે, પ્લસ છે, પ્લસ તો લખતા નથી, બરાબરનું બરાબર. પ્લસના 42, માઇનસના 92, બોલો સરખા ચિહ્ન કે વિરુદ્ધ ચિહ્ન? વિરુદ્ધ ચિહ્ન ફરી બાદ બાકી થશે. 42માંથી 92 ના જાય તો 92માંથી 42 ગયા એટલે કેટલા આવી ગયા, 50. મોટું 92 છે, માઇનસમાં છે, એટલે શું લખ્યું આપણે, માઇનસ. વાય જોઈએ છે, y = -50/25, 25 × 50, એટલે y = કેટલા આવી ગયા બેટા, -2. હજી વાય સિવાય એ પણ જોઈએ. ચાલો વાયની કિંમત સમીકરણ નંબર 1 મૂકી દો. લખીએ અહીંયા y = -2, સમીકરણ નંબર 1 મૂકતા શું છે સમીકરણ 1 બેટા, 4a + 3y = 14 છે. 4 નું 4, a નું a, + 3 નું 3, વાયની જગ્યાએ -2 = 14. 4a, મિત્રો, પ્લસ અને માઇનસનો ગુણાકાર થાય માઇનસ, 3 × 2 = 6 = 14. માઇનસના 6 પેલી બાજુ મોકલ્યા, ચિહ્ન બદલાયું, 4a = 14 + 6, એટલે 4a = 14 ને 6 કેટલા આવી ગયા, 20. મારે એ જોઈએ છે, a = 20/4, 4 × 5 = 20, એટલે a = કેટલા આવી ગયા બેટા, 5. આ એ અને વાય આવ્યા, એ અને વાયમાં દાખલો નથી, એક્સ અને વાયમાં છે, એટલે વાય તો આવી ગયું છે, ખાલી એક્સ જ બાકી છે. કામ કરો, અહીંયા લખો a = કેટલા આવ્યા, 5, વાય તો આવી ગયું છે. ચાલો એની કિંમત શું ધારી છે આપણે, 1/x = 5 છે. હવે આને ઊંધું કરવું છે, તો આને ઊંધું કરવું હોય તો નીચે કંઈ નહીં તો એક ધાર લો, આ ઊંધું તો આ ઊંધું, x/1 લખતા નથી, બરાબર 1/5. એક્સ આવી ગયું, વાય તો છે, છેલ્લે x, y = 1/5 અને -2. મિત્રો, દાખલા બહુ મસ્ત તમે લેસનમાં ગણીને આપો છો, લગભગ 99.99% તમારાથી ભૂલ થતી નથી. એ મેં જોયું, મને બહુ ગમ્યું કે મારા છોકરાઓને આ દાખલા મસ્ત આટલા અઘરા દાખલા પાઈ ગયા છે. મિત્રો, બહુ જ સારું કહેવાય, બધા કીપ ઇટ અપ, બસ આ જ પદ્ધતિ રાખશો. ક્રિષ્ણા, કૃપાલ, આર્યન, સ્મિત, શ્રેયા બધા જ મસ્ત દાખલા ગણે છે, આવી રીતે વ્યવસ્થિત દાખલા ગણીને મને મહિના બધા મને સારી રીતે લેશન મોકલે છે, બસ મોકલતા રહો, થેન્ક યુ. ચાલો આગળ વધુ બેટા, બહુ મસ્ત અઘરો આ દાખલો છે, શાંતિથી ધ્યાન આપીએ. આ દાખલામાં નવીનતા શું છે? અને ચોપડીનો સ્વાધ્યાય 3.6 ક્વેશ્ચન નંબર 1 પહેલો જ દાખલો છે આ. જો મસ્ત દાખલો છે, અહીં 2x છે, અહીં 3x છે, લોચા છે. 2x હોત તો માની ગયા હોત, અહીં 3y છે, અહીં 2y છે, આ લોચાવાળી વાત છે. તો એક કામ કરો, કેમ કે અહીં 2x અને 3x છે તો ખાલી x જ ધારો, એટલે લખીએ, ધારો કે 1/x = a, એટલે ખાલી xની જગ્યા ઉપર એ લખીશ, બાકી કંઈ નહીં કરું, બરાબર. અને 1/, કેમ કે અહીંયા 3y છે, અહીં 2y છે, એટલે ખાલી y = કેટલા લીધા આપણે, 2. આ બંનેની કિંમત આ સમીકરણમાં મૂકું, 1/1, 2/2, નીચે એક્સની જગ્યાએ ઉપર શું લખવું, 1 +
એકનું એક છેદનું છેદ ત્રણનું ત્રણ. વાયની જગ્યા ઉપર લખું બી બરાબર કેટલા લીધા મેં? બે. ચાલો ખબર પડી એમાં શું કર્યું બેટા, એક્સની જગ્યા એ અને એક્સની જગ્યા ઉપર બી, બસ બીજું કંઈ નહીં, વાયની જગ્યાએ બી. હવે એક કામ કરો, આનું ચોકડી ગુણાકાર કરો, વચ્ચે પ્લસ છે, ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટિપ્લિકેશન, આનું આમાં આનું આમાં નીચે નીચેનું થશે, એટલે ત્રણનું એમાં શું થઈ ગયું, ત્રણે પ્લસ ટુ વંજા ટુ બી છેદમાં ત્રણ દુ છ બરાબર કેટલા આવ્યા, બે. આ બધા ચોકડી ગુણાકાર કરતી વખતે વચ્ચે પ્લસ છે, આ ભૂલવાનું નહીં, નીચે નીચેનો ગુણાકાર કરવાનું છે, કરવાનું છે ને કરવાનું છે. વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો નીચે નીચેનો ગુણાકાર થાય. ફરી એકવાર ત્રણનું એમાં ત્રણે પ્લસનું પ્લસ બે એકા બે ટુ બી ત્રણ દુ છ બરાબર બે. ફરી આને નીચે કશું નહીં, એક ધારો ફરી ક્રોસ મલ્ટિપ્લિકેશન, આનું આમાં આનું આમાં, પણ વચ્ચે બરાબર છે, હવે વચ્ચે બરાબરનો ઇક્વલનો સાઇન છે, એટલે આપણે નીચે નીચેનો ગુણાકાર કરવાનું નહીં. એકનું ગુણાકાર કરીએ આમાં શું થઈ જાય, થ્રી એ પ્લસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ છ દુ બાર. એકનો તો ગુણાકાર ના થાય એટલે એમનું એમાં જાય ગયું છ દુ બાર. હવે નીચે નીચેનો ગુણાકાર નથી થયો, તમે જોઈ શકો છો કેમ કે વચ્ચે બરાબર હતું, સમીકરણ નંબર એક. ચાલો હવે આમાં કિંમતનું પૂછવું છે, કિંમત એક છેદમાં ત્રણનું ત્રણ એક્સની જગ્યા ઉપર એ વત્તાનું વત્તા એક છેદમાં બેનું બે વાયની જગ્યા ઉપર બી બરાબર તેર છેદમાં છ. ફરી એકવાર ચોકડી ગુણાકાર, આનું આમાં નીચે નીચેનું, ટુનું એમાં ટુ એ પ્લસ ત્રણનું એક બીમાં ત્રણ બી છેદમાં, યાદ રાખો વચ્ચે પ્લસ છે, નીચે નીચે ગુણાકાર થશે, ત્રણ દુ છ બરાબર કેટલા આવી ગયા, તેર છેદમાં છ. હવે ઈચ્છો તો ફરી એકવાર ચોકડી કરી શકો, પણ એક નિયમ છે. શું નિયમ છે બેટા? હવે એક નિયમ એવો છે કે જો નીચેને ઇક્વલ ઇક્વલ સાઇન હોય, જો નીચેના ઇક્વલ હોય ને બેટા, તો આ ઉડી પણ શકે. એટલે આ છથી આ છ ગયા, અહીંયા છ નહીં ત્રણ હોત તો પછી ચોકડી ગુણાકાર કરવો પડે, પણ વચ્ચે સરખા હોય ને બેટા તો આવી રીતે ઉડાઈ શકો. એટલે શું થઈ ગયું, ઇક્વેશન નંબર ટુ, થ્રી ટુ એ પ્લસ થ્રી બી ઇઝ ઇક્વલ ટુ થર્ટીન. ઇક્વેશન નંબર ટુ, એની આગળ બે છે એટલે આના બે ગણનો ગુણાકાર, અહીં એની આગળ ત્રણ છે એટલે ત્રણનો ગુણાકાર, બેનો ગુણાકાર કરીએ, બે તરી છ એ વત્તા બે દુ ચાર બી બરાબર બાર દુ ચોવીસ, ત્રણનો ગુણાકાર ત્રણ દુ છ એ વત્તા ત્રણ તરી નવ બી બરાબર તેર તરી ઓગણચાલીસ. ચિહ્ન બદલીએ આપણે અહીંયા, ચિહ્ન બદલીએ માઇનસ માઇનસ માઇનસ, જતું રહ્યું આ પ્લસના ચાર બી પ્લા માઇનસના નવ બી, વિરુદ્ધ ચિહ્ન તો બાદબાકી, માઇનસ ઓપોઝિટ સાઇન છે, બાદબાકી થશે, નવમાંથી ચાર ગયા પાંચ બી આવે, મોટી સંખ્યા નવ છે માઇનસમાં જ એટલે માઇનસ બરાબર, પ્લસના ચોવીસ માઇનસના ઓગણચાલીસ, ફરી વિરુદ્ધ ચિહ્ન ફરી બાદબાકી, ચોવીસમાંથી ઓગણચાલીસ તો જાય નહીં, તો ઓગણચાલીસ થર્ટી નાઇનમાંથી ટ્વેન્ટી ફોર ગયા એટલે કેટલા આવી ગયા ફિફ્ટીન, મોટું કોણ ટ્વેન્ટી ફોર કે થર્ટી નાઇન, થર્ટી નાઇન મોટું માઇનસ એટલે માઇનસ, માઇનસથી માઇનસ ગયું. વી વિલ ગેટ બી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન અપોન ફાઇવ, છેદમાં પાંચ મોકલ્યા પાંચ તરી પંદર, એટલે બી બરાબર કેટલા આવી ગયા બેટા ત્રણ. બી બરાબર ત્રણ સમીકરણ નંબર એકમાં મૂકતા, ચાલો બી બરાબર ત્રણ સમીકરણ નંબર એકમાં મૂકતા, શું છે સમીકરણ એક મારી જોડે, થ્રી એ પ્લસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ, ત્રણનું ત્રણ એનું એ પ્લસનું પ્લસ ટુનું ટુ બીની જગ્યાએ ત્રણ બરાબર બાર, થ્રી એ પ્લસ થ્રી ટુ ઝ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ, પ્લસના સિક્સ લઈ જઈએ આ બાજુ માઇનસમાં, થ્રી એ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ માઇનસ સિક્સ, થ્રી એ ઇઝ ઇક્વલ ટુ સિક્સ આવી ગયા, તો એ ઇજ ઇક્વલ ટુ સિક્સ અપોન થ્રી, થ્રી થ્રી ઝા ટુ ઝા, તો એ ઇઝ ઇક્વલ ટુ ટુ. એ અને બી આયા, દાખલો એ અને બીમાં નથી, દાખલો એક્સ અને વાયમાં છે, એટલે હજી દાખલો અધૂરો છે. એ બરાબર બે અને બી બરાબર ત્રણ, ચાલો એની કિંમત શું છે, વન અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ લખ્યું આપણે, મારે એક્સ જોઈએ, આ ઊંધું કરવું છે તો આને ઊંધું કરીએ, નીચે કંઈ નહીં એક ધાર લો, આ ઊંધું થઈ ગયું, એક્સ છેદમાં એક નથી લખતા બરાબર, એક છેદમાં બે. બીની કિંમત મૂકીએ, એક છેદ વાય બરાબર ત્રણ છેદમાં કંઈ નહીં લખતા એક, ફરી આને ઊંધું કરો તો આ ઊંધું થશે, વાય છેદમાં એક નહીં લખતા બરાબર, એક છેદમાં ત્રણ, તેથી એક્સ કોમા વાય બરાબર એક છેદમાં બે અને એક છેદમાં ત્રણ. મિત્રો આ પદ્ધતિ બહુ જ મસ્ત હતી, આ જ પદ્ધતિ હજી બે દિવસ ચાલશે. આજે જે બે દાખલા આપી રહ્યો છું ચોપડીના બહારના છે, તમારે જાતે ગણીને મને મોકલવાના છે. જે છોકરાઓ હજી આજે આજે જોડાયા છે, વગર ટેન્શને રહેજો બેટા, અમને ધીમે ધીમે આગળનું મોકલું છું, એ જોતા રહો અને
મને લેસન મોકલતા રહો. બીજી એક અગત્યની વાત બેટા, જેની નવમા ધોરણની કોઈ ફી બાકી હોય તો પ્લીઝ બેટા સુજીત સર કે અસ્મિતાબેનને ફોન કરીને તમારી ફી જાણી લો અને જૂની ફી જે નવમાની બાકી છે પ્લીઝ ભરી દો બેટા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.